बिपिन आगामी 24-48 कलाक में वरसाद की आगाही केटला प्रमाण में वरसाद वरसी शके छे अने कया कया जिल्ला में શિવાની વાત કરીએ તો અરબી સમુદ્ર જે મહારાષ્ટ્ર વિસ્તાર છે ત્યાં એક અરબી સમુદ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે અને તેના અસરના પગલે ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય પૂર્વ જે ગુજરાત છે ત્યાં એ વિસ્તારની અંદર ભારેથી વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને જો વાત કરીએ તો દક્ષિણ પૂર્વ જે ગુજરાત છે એમાં નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર વિસ્તાર જે આવે છે એ વિસ્તારમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેટલાય વરસાદ એટલે એમ કહી શકાય કે છેલ્લા 20-એક દિવસથી વરસાદ ગુજરાતમાં અલવિદા થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. સ્વાભાવિક છે કે હવામાન વિભાગની જે આ આગાહી છે એ આગાહીના પગલે એમનેમાં રાહતનો એક શ્વાસ આવ્યો છે અને એક આશા બંધાઈ છે કે ભાઈ જે વરસાદ વરસશે તેનાથી જે એમનો મોલાત છે એટલે કે જે ખેતરોમાં જે પાક વાવેતર કર્યું છે એ વાવેતરને જીવતદાન મળવાની સંભાવના ઉદ્ભવી છે. એટલે સ્વાભાવિક છે કે આ વરસાદ જે છે એ આ જે સિસ્ટમ જે સિસ્ટમના કારણે વરસે તેવી સંભાવના છે અને સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાત તરફમાં ધીમે ધીમે આગળ વધશે તો ઉત્તર ગુજરાતના મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા વિસ્તાર જે છે એ વિસ્તારમાં પણ વરસાદ વરસે. જી બિલકુલ બિપિન આભાર જોડા માટે.